અંજાર તાલુકાના ખેડોઈ પાસે નર્મદાની નવી પાણીની પાઇપલાઇન 2300 મીટર જેટલી નાખવામાં આવી છે, જે લાઇનમાં પહેલી વખત જ પાણીનો પ્રવાહ શરૂ થયો અને પાણી આવતાની સાથે જ પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો ગેલન પાણી વેડફાયું. આમ પાણીની લાઇન શરૂ થઈ નથી તે પહેલાં તો ભ્રષ્ટાચારનો બોરિંગ કળળભૂસ થઈને પાણી સ્વરૂપે બહાર નીકળ્યો. ગાંધીધામ અંજાર મુદ્રા નેશનલ હાઈવે પર 10 વર્ષ વધુ સમય બનાવવામાં આવેલો, પણ આજે પણ અધૂરા કામો ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યા છે. નેશનલ હાઈવે વચ્ચે નર્મદાની પાઇપલાઇન હોવાના કારણે નર્મદા નિગમે નવી પાઇપલાઇન નાખવામાં આવી, જેમાં ભંગાણ થતાં કામ ચાલુ દિવસના ભાગે પૂર્ણ ન થયેલ હોવાથી રાત્રિના ભાગે નર્મદા નિગમ દ્વારા ડાયવર્ઝનના હોર્ડિંગ રોડ પર મૂકવામાં ન આવેલ હોવાના કારણે ગત મોડી રાત્રિએ 3 વાહનો એકબીજા સાથે ભટકાયા હતા અને અકસ્માત સર્જાયો, જેમાં 2 ફોર વ્હીલર ગાડીઓ ગલુડિયા ખાઈને ઉથલી પડી, જ્યારે પાછળથી ટ્રક 4 વ્હીલર ગાડી પર ધડાકાભેર અથડાયો, જેને લઈને ટ્રકનો ડ્રાઈવર પણ ભાગી જવામાં સફળ થયો. 4 વ્હીલર વાહન ચાલકોને અસ્થિભંગ થયા, જેને આદિપુર હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે. આમ એક તરફ નવા જે કામો શરૂ થઈ રહ્યા છે તેમાં ભ્રષ્ટાચારની બદબૂ આ રહી છે. લોટ લાકડા અને પાણીથી કામો થતા હોય, જેને લઈને પ્રથમ પાણીનો પ્રવાહ શરૂ થતાની સાથે પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા ચોક ઓફ ધ ટાઉન ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે અંજાર તાલુકાના ખેડોઈ પાસે નર્મદાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા અનેક ચર્ચાઓ શરૂ થઈ છે, જેને લઈને રાહદારીઓને પણ હાલાકી વેઠવી પડી રહી છે. વહીવટી તંત્રની ગેરબેદરકારીના કારણે અકસ્માતો સર્જાય છે. બીજી તરફ જે વિકાસના કામો થયા છે તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાને લઈને ગાબડા પડતા હોય છે, ત્યારે પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા આ અકસ્માત સર્જાયો ત્યારે જવાબદારી કોની રહેશે તે જોવાનું રહ્યું. હાલમાં તો લોકો પણ એક જ વિષયની ચર્ચા થઈ રહી છે કે જે વિકાસના કામો થઈ રહ્યા છે તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાને લઈને ભંગાણ પડવાની સ્થિતિ યથાવત અને સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે.